નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ સર, શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલોડિયા વતી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થાની અંદર પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર એના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ધંધાકીય સ્વરૂપના ધંધાનો અર્થ અને ધંધાના લક્ષણો વિશે માહિતી મેળવી ગયા છીએ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એના વિશે પણ માહિતી મેળવી હતી. આર્થિક પ્રવૃત્તિ એટલે આર્થિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ, જેને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ છીએ. આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકારો છે. પહેલું આવે ધંધો, બીજું વ્યવસાય અને ત્રીજું રોજગાર. એના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા હતા. ધંધાકીય સાહસના સ્વરૂપોની અંદર ધંધાના લક્ષણો પણ જોઈ ગયા હતા અને ધંધાકીય જોખમો, ધંધાકીય હેતુઓનો પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધંધાકીય જોખમો વિશે માહિતી મેળવવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ધંધાકીય જોખમો. ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન થવાનું જોખમ રહેલું છે. ધંધામાં જોખમ શેનું છે? તો કે નફાની અનિશ્ચિતતા. એટલે કે ધંધાકીય પ્રવૃત્તિ જ્યારે કરવામાં આવે છે ત્યારે તમે ચોક્કસપણે એમ કહી શકતા નથી કે આ પ્રવૃત્તિ કરવાથી નફો થશે જ તે, આવું કહી શકતા નથી. એટલે કે નફો છે એ નિશ્ચિત નથી, આટલા રૂપિયા મને આ પ્રવૃત્તિમાંથી મળશે જ તે, આવું તમે ચોક્કસપણે કહી શકતા નથી. માટે નફાની અનિશ્ચિતતા છે અને ક્યારેક નુકસાન થવાનું જોખમ પણ રહે છે. ધંધામાં 2 સ્વરૂપના જોખમો રહેલા છે. જોખમોના 2 સ્વરૂપો છે, જે આપણે ધંધાકીય લક્ષણો પણ જોઈ ગયા હતા. લક્ષણોની અંદર તો જોખમોના 2 પ્રકાર છે. કેટલા? એ 2. એક કુદરતી જોખમો અને બીજું માનવ સર્જિત જોખમો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આવે છે કુદરતી જોખમો. તો કે કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ થાય, પૂર આવે, વાવાઝોડું આવે વગેરે ધંધાના વિકાસને અવરોધે છે. એટલે કે જે વિસ્તારમાં ધરતીકંપ આવે તો એ વિસ્તારમાં દુકાનો પડી જાય છે, માલ સામાનને ઘણું બધું નુકસાન થાય છે. પૂર આવે અથવા વાવાઝોડું આવે તો આવા જોખમોને કારણે ધંધાકીય એકમના નફામાં ઘટાડો આવે છે અથવા તો ક્યારેક નુકસાન પણ જવાની શક્યતા રહે છે. ધંધાની મિલકતોને નાશ થાય છે. એટલે કે ધંધાની મિલકતો છે એ વાવાઝોડામાં, પૂરમાં અથવા તો ધરતીકંપમાં નાશ થાય તો પણ ધંધામાં જોખમ આવે છે. કુદરતી જોખમો પર ધંધાનો કોઈ અંકુશ હોતો નથી. એટલે કે ધંધાકીય એકમમાં આવા જોખમો આવે છે, આવા જોખમો છે એ કુદરત તરફથી આપવામાં આવતા હોવાથી આવા જોખમો ઉપર ધંધાકીય માલિકનો કોઈ અંકુશ રાખી શકાતો નથી. એટલે આવા જોખમો છે એ અટકાવી શકાતા નથી. ત્યાર પછી જોઈએ માનવ સર્જિત જોખમો. માનવ સર્જિત જોખમ એટલે કે માણસો દ્વારા આવા જોખમો આવતા હોય છે, જેના કારણે ધંધાકીય નફામાં ઘટાડો થાય છે અથવા તો નુકસાન પણ થવાની શક્યતા રહે છે. તો માનવ સર્જિત જોખમોને કારણે ધંધાનો વિકાસ અટકે છે અને ધંધાએ નુકસાન પણ સહન કરવું પડે છે. આવા માનવ સર્જિત જોખમો જો ધંધામાં આવે તો ધંધાએ
કેટલીક વખત નફો જતો પણ કરવો પડે છે, અથવા તો ધંધાનો વિકાસ છે એ અટકી જાય છે, અને ઘણી બધી વખત નુકસાન પણ સહન કરવું પડે છે. તો આવા માનવસર્જિત જોખમો કયા હોઈ શકે? તો કે માનવસર્જિત જોખમોમાં કર્મચારીઓની હડતાલ, કર્મચારીઓ છે એ કારખાનામાં હડતાલ પાડે તો ઉત્પાદન કાર્ય અટકી પડે છે અને ધંધાકીય એકમના નફામાં ઘટાડો થાય છે. ટેકનોલોજીમાં પરિવર્તન આવે, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી વસાવવી પડે તો પણ ધંધાકીય જોખમ ઉદ્ભવે છે અને નફામાં ઘટાડો થાય છે. ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર થાય છે, ગ્રાહકોની રુચિ બદલાઈ જાય છે, ગ્રાહકોને જે માલ પસંદ હતો એ હવે પસંદ પડતો નથી, તો એવું ઉત્પાદન છે એ વેચાયા વગરનું પડ્યું રહે છે અને પરિણામે ધંધામાં નફામાં ઘટાડો થાય છે અને જોખમ ઉદ્ભવે છે. માંગમાં ફેરફાર થાય, માંગમાં અચાનક ઘટાડો થઈ જાય તો પણ ધંધામાં જોખમ આવે છે. રાજકીય અસ્થિરતા એટલે કે સરકાર છે એ વારંવાર બદલાય, અને સરકાર બદલાય તો કાયદાઓ પણ બદલાય છે, અને કાયદાઓ છે એ ધંધાને નડતરરૂપ બનતા હોય છે. બજારમાં હરીફાઈનું જોખમ પણ રહેલું છે, એટલે કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એવી જ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરતા નવા એકમો આવે તો બજારમાં જોખમ હરીફાઈનું પણ આવે છે. તો કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમોને કારણે ધંધાના નફામાં ઘટાડો થાય છે અથવા કેટલીક વખત નુકસાન પણ સહન કરવું પડતું હોય છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય જોખમના કારણો. ધંધામાં જે જોખમો આવે છે આ જોખમો આવવા પાછળના કયા કારણો જવાબદાર હોય છે? 3 માર્ક્સની અંદર આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો જોઈએ ધંધાકીય જોખમના કારણો કયા કયા હોઈ શકે. તો સૌથી પહેલું કારણ છે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. તો ટેકનોલોજીમાં ફેરફાર થવાને કારણે પણ નફા ઉપર એની સીધી જ અસર જોવા મળતી હોય છે, એટલે કે ટેકનોલોજીમાં થતી શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે. જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી આવે તો ઉત્પાદન પદ્ધતિ છે જે જૂની હતી એની જગ્યાએ નવી ઉત્પાદન પદ્ધતિ લાવવી પડે. નવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવા માટે જૂના યંત્રને સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે, એટલે કે જૂની ટેકનોલોજી કેવી થાય છે, નકામી બને છે, તો આ યંત્ર છે બિનઉપયોગી બનતા ધંધામાં જોખમ આવે છે. જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે, અને નવા યંત્રો ખરીદવા પાછળનો જે ખર્ચ છે એ ખર્ચ ધંધાકીય એકમમાં વધે છે, પરિણામે નફાની શક્યતાઓ ઘટે છે અને નફામાં ઘટાડો આવતા જોખમ ઉદ્ભવે છે. ત્યાર પછી બીજું કારણ છે વૈકલ્પિક પેદાશનો ભય. વૈકલ્પિક એટલે શું? તો કે એકના બદલે બીજી પેદાશ ઉપયોગમાં લઈ શકાય તેવી બજારમાં આવતા જૂની પેદાશની માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે, અને પરિણામે ધંધાના નફામાં પણ ઘટાડો થાય છે. તો કે ટેકનોલોજીમાં ફેરફાર થવાને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે, કારણ કે બજારમાં ગ્રાહકોને વૈકલ્પિક પેદાશ પ્રાપ્ત થાય છે, પરિણામે ગ્રાહકો છે એ આપણી વસ્તુ ખરીદવાને બદલે અન્ય આ વૈકલ્પિક વસ્તુઓની ખરીદી કરે છે, અને પરિણામે આપણી વસ્તુઓની માંગમાં ઘટાડો થાય છે, જેના કારણે ધંધાના નફામાં પણ ઘટાડો થાય છે. તો કેવી વૈકલ્પિક પેદાશો? દાખલા તરીકે ફાઉન્ટન
પેન ફાઉન્ટેન પેન એટલે કઈ પેન તો કે જે પેનની અંદર પહેલાં આપણે શાહીપુરી શાહીનો ખડીયો આવતો હતો અને શાહીપુરી અને પેનનો ઉપયોગ કરવામાં આવતો હતો એની જગ્યાએ હવે કઈ પેન આવી તો કે બોલ પેન આવી પરિણામે ફાઉન્ટેન પેનની માંગમાં શું થયું ઘટાડો થયો અને ફાઉન્ટેન પેનનું ઉત્પાદન કરતી કંપનીને નુકસાન જાય છે ત્યાર પછી તાંબા પિત્તળના વાસણોની જગ્યાએ સ્ટીલના વાસણો આવ્યા એટલે કે તાંબા પિત્તળના વાસણો બનાવતી પેઢી હોય ધંધાકીય એકમ હોય તો એને માટે આ જોખમ આવે છે કારણ કે તાંબા પિત્તળના વાસણોની જગ્યાએ હવે કયા વાસણોનો ઉપયોગ થાય છે તો કે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે રેડિયોના સ્થાને ટેલિવિઝન આમ તો રેડિયો હવે બહુ જ જૂનો થઈ ગયો છે અને ટેલિવિઝનના સ્થાને પણ હવે મોબાઈલ અને લેપટોપે લઈ લીધા છે ટેબ્લેટ હવે જેટલી નવી શોધખોળ થાય એટલી જૂની પેદાશની માંગમાં શું થાય છે ઘટાડો થાય છે જેમ કે સાદા મોબાઈલ ફોનની જગ્યાએ સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનની માંગમાં શું થયું ઘટાડો થયો 3G મોબાઈલ ફોનની જગ્યાએ 4G મોબાઈલ ફોન આવતા 3G મોબાઈલ ફોનની માંગમાં શું થયું ઘટાડો અને ધંધાકીય જોખમ ઉદ્ભવે છે પરિણામે 3G મોબાઈલ ફોન બનાવતી કંપની છે અને આર્થિક નુકસાન જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી ત્રીજું કારણ જોઈએ તો કે હરીફાઈ એ ધંધાનું જોખમ વધારે છે હરીફાઈ જેટલી વધારે એટલું જોખમ પણ વધુ થાય છે જેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા પર થાય છે એટલે કે જેટલી હરીફાઈ વધારે એની સીધી અસર ક્યાં જાય તો કે નફા ઉપર થાય છે કારણ કે જેટલી હરીફાઈ વધશે એટલો ઉત્પાદનનો ખર્ચ છે એના પ્રમાણમાં આપણે વેચાણ કિંમત છે એ ઘટાડવી પડશે પરિણામે ધંધાના નફામાં એની અસર જોવા મળે છે ધંધાકીય એકમ બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે એટલે કે જો ધંધાકીય એકમે બજારમાં ટકી રહેવું હોય તો હરીફાઈમાં ટકી રહેવા માટે ધંધાકીય એકમે બજારની અંદર જે વસ્તુનું વેચાણ કરે છે આ વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે અને જાહેરાતનો ખર્ચ કરવો પડે છે કારણ કે જેટલી હરીફાઈ વધશે આપણા જેવી જ વસ્તુનું ઉત્પાદન કરતી અન્ય પેઢી બજારમાં આવશે તો આપણી પેઢીએ વેચાણ વધારવા માટે જાહેરાતનો ખર્ચ કરવો પડે છે અને આ જાહેરાતનો ખર્ચ થશે વેચાણ કિંમતમાં ઘટાડો થશે પરિણામે ધંધાના નફામાં પણ ઘટાડો થાય છે એટલે કે આવા જોખમને કારણે ધંધાનો નફો પણ ઘટે છે ત્યાર પછી ચોથું છે કાયદાઓ જુદા જુદા કાયદાઓ પણ ધંધાને અસર કરે છે અને જેના કારણે નફા ઉપર વિપરીત અસર જોવા મળતી હોય છે પ્રદૂષણ છે ગ્રાહકો કામદારો અને ઉદ્યોગો વગેરે માટે સરકાર કાયદા ઘડે છે આપણા દેશમાં કાયદા ઘડવાનું કામ કોણ કરે તો કે સરકાર ઘડે છે પ્રદૂષણના કાયદાઓ ઘડતી હોય ગ્રાહકોને લગતા કાયદા હોય કામદારોને લગતા કાયદા હોય ઉદ્યોગોને લગતા કાયદા હોય તો આ કાયદાઓ છે એ ઘડવાનું કામ કોણ કરે છે તો કે સરકાર કરે છે પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ ઊભું કરે છે ધંધા માટે આવા કાયદાઓ છે એ કેટલીક વખત જોખમ પણ ઊભું કરતા હોય છે દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો એટલે કે કામદારોને ઓછામાં ઓછું આટલું વેતન તો ચૂકવવાનું જ છે આવો કાયદો પણ ઘડે છે સરકાર ઘડે છે ત્યારે કામદારોને લઘુત્તમ વેતન ચૂકવવું પડતું હોય છે અને પરિણામે કામદારોના પગાર ધોરણમાં ઘટાડો કરી શકાતો નથી કારખાના ધારો છે ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે આ કાયદાઓ છે એ ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે પરિણામે જોખમ આવે છે અને નફામાં શું થાય છે ઘટાડો થાય છે જો સરકાર લઘુત્તમ વેતન વધારે તો પરિણામે ધંધાનો ખર્ચ પગારનો ખર્ચ કેવો થાય છે વધે છે અને ધંધાકીય એકમની વસ્તુની પડતર કિંમતમાં વધારો થાય છે પરિણામે નફામાં
ઘટાડો થાય છે. ત્યાર પછી પાંચમું છે માંગની અનિશ્ચિતતા. માંગ અનિશ્ચિત હોય છે, પરિણામે ધંધાના નફામાં વિપરીત અસર જોવા મળતી હોય છે. વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. માંગની અનિશ્ચિતતાને કારણે પણ ધંધામાં જોખમ ઊભું થાય છે. કેવી માંગની અનિશ્ચિતતા? દાખલા તરીકે ગ્રાહકોની આવકમાં ઘટાડો થાય તો ગ્રાહકોની આવક ઘટશે, પરિણામે ગ્રાહકો છે એ ઓછી વસ્તુ ખરીદી કરશે અને બજારમાં માંગ શું થશે? ઘટશે. માંગ ઘટશે એટલે નફો પણ ઘટશે. ગ્રાહકોની રુચિ બદલાય, એટલે કે ગ્રાહક છે એ આપણી વસ્તુ પસંદ ન કરે અને અન્ય વસ્તુ પસંદ કરે, પરિણામે માંગમાં ઘટાડો થાય અને જોખમ ઉદ્ભવે છે. વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તેના કારણે પણ માંગમાં વધારો કે ઘટાડો થાય. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં જો વધારો થાય તો એની માંગમાં ઘટાડો જોવા મળતો હોય છે. ફુગાવો, ભાવ વધારો. ફુગાવો એટલે શું? ભાવ વધારો. ભાવ વધારો થાય, પરિણામે પણ વસ્તુની માંગ ઉપર અસર કરતી જોવા મળે છે વગેરે. વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે. અનિશ્ચિત એટલે વસ્તુની માંગ નિશ્ચિત રહેતી નથી અને પરિણામે આપણે જે ધારણા કરેલી હોય એ નફાની ધારણા શક્ય બનતી નથી, જેની અસર ધંધાના નફા ઉપર થાય છે. એટલે કે માંગની અનિશ્ચિતતા છે એની સીધી જ અસર શેના ઉપર થાય છે? તો કે નફા ઉપર જોવા મળતી હોય છે. અને સૌથી છેલ્લું કારણ છે ભૌતિક જોખમો. ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન ભૌતિક જોખમો ઊભા કરે છે. એટલે કે ધંધાની અંદર જે મિલકતોનો આપણે ઉપયોગ કરતા હોય, જેવી કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર છે, તો આ બધી જ મિલકતો ઉપયોગ કરવામાં આવતી હોય છે. આ મિલકતોને જો નુકસાન થાય, મિલકતો નાશ પામે તો ભૌતિક જોખમ ઊભું થાય છે. એટલે કે યંત્ર અને સાધનો છે એ કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માલને નુકસાન થાય, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ ટ્રાન્સફર કરતા માલને નુકસાન જાય તો એ ભૌતિક જોખમ ઊભું થાય છે. યંત્રો છે એ કામ કરતા બંધ થઈ જાય, પરિણામે જૂના યંત્રની જગ્યાએ નવા યંત્રો વસાવવા પડે છે, તેના કારણે પણ જોખમ ઊભું થાય છે. આવા બધા જ કારણોથી ભૌતિક જોખમ ઊભું થાય છે, પરિણામે ધંધાના નફામાં વિપરીત અસર જોવા મળે છે, નફો ઘટે છે અથવા તો નુકસાન થવાની શક્યતા પણ રહે છે. તો આ હતું ધંધાકીય જોખમો ઉદ્ભવવાના કારણો. આભાર.